જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલા બાદ શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીધામમાં શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પુલવામા સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ઘાયલ થયેલા જવાનોને ઝડપથી સ્વસ્થ થઈ જાય એ જ મા ભારતીની ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને સંકુલની વિવિધ સંસ્થાઓના ઉપક્રમે જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને સંકુલની વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે શનિવારે સાંજે 5 કલાકે શહેરના ઝંડા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં 14/2/2019 દેશ માટે કાળો દિવસના પ્રતિસાદ રૂપે ગાંધીધામવાસીઓએ કાળા કપડાં પહેરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હર હંમેશની જેમ વિકટ પરિસ્થિતિમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત સંકટ નિવારણ સોસાયટી શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સહાય કરવા જનાર છે. આ માટે નાણાકીય સહાય કરવા પણ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશભાઈ ગુપ્તા દ્વારા અપીલ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા હુમલા બાદ 42 જવાનો શહીદ થયા, જોકે 30 જેટલા જવાનો હજુ ઘાયલ છે, જેમાં 15ની ગંભીર હાલત છે. આ ઘટનાને લઈને દેશ આખામાં આતંકવાદી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે પાકિસ્તાનને પાડી દેવાની વાત સાથે ગાંધીધામવાસીઓમાં રોષની લાગણી આતંકવાદી વિરુદ્ધ ફાટી નીકળી છે. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને આતંકવાદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આજનો આ શ્રદ્ધાસુમનનો પ્રોગ્રામ 14 તારીખે પુલવામા થયેલ જઘન્ય જે ઘટના બની છે અને જે આતંકીઓનો હમલો સીઆરપીએફના જવાનો ઉપર થયો, જેમાં 40 જવાન શહીદ થયા આપણા દેશના, એને શ્રદ્ધાસુમન આપવા માટે આદિપુર, ગાંધીધામ અને કચ્છની સમગ્ર પ્રજા આજે અહીંયા આવી હતી અને બહુ જોશમાં અને બધાના દિલમાં અને બધાના હૃદયમાં એક ખૂનની જ્વાલા હતી કે કઈ રીતે આ લોકોનો બદલો લેવો અને આપણા જવાનો જે શહીદ થયા છે એમને કઈ રીતે શ્રદ્ધાંજલિ આપવી. સાચા અર્થોમાં જે શ્રદ્ધાંજલિ બધાએ પોતપોતાની રીતે આપી છે અને એમાં ગાંધીધામ ચેમ્બરે એક લીડ લઈ અને ગાંધીધામથી સંલગ્ન બધી સંસ્થાઓ, સમાજ અને એનજીઓ સાથે મળી અને આ પ્રોગ્રામને બિરદાવ્યો છે. હું ગાંધીધામ, આદિપુર જનતા અને સમગ્ર સમાજ, સંસ્થાઓ અને એનજીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે એ લોકો અહીંયા આવી અને શ્રદ્ધાસુમન આપ્યા અને પોતાની એક જ્વાળા જે મનમાં હતી એ પ્રગટ કરી. હું મીડિયાનો પણ ધન્યવાદ કરું છું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ગાંધીધામ.